ઉદાહરણ નંબર 3.4 રક પ્લેટિનમ અવરોધ ધરાવતા થર્મોમીટરમાં રહેલા પ્લેટિ પ્લેટિયમ તારનો અવરોધ બરફના તાપમાને 5 ઓમ અને વરાણના તાપમાને 5.23 પોઈન્ટ ત્રેવીસ ઓમ જ્યારે થર્મોમીટરને હોટ બાથમાં ડુબાડવામાં આવે છે ત્યારે પ્લેટિનમ તારનો અવરોધ 5.795 પોઈન્ટ ઓમ મળે તો બાથનું તાપમાન અવગણો હવે આ જગ્યા અલગ અલગ ત્રણ કેસ લેવામાં આવે છે મતલબ કે ઉદાહરણ નંબર જ્યારે ત્રણ પોઈન્ટ ત્રણની વાત કરો છો ત્યારે ટોટલ કેટલા કેસ તમે પસંદ કર્યા હતા બે હવે તમે આની અંદર ટોટલ કેટલા કેસ પસંદ કરશો ટોટલ ત્રણ કેસ પસંદ કરશો મતલબ એક કેસ બરફના તાપમાને ત્યારે તાપમાન કંઈક છે અવરોધ કંઈક છે પછી વરાળના તાપમાને ત્યારે તાપમાન કંઈક છે અવરોધ કંઈક છે અને હોટ બાદ વખતે તાપમાન શોધવાનો છે પણ તમને અવરોધ આપી દીધો છે એનો મતલબ એવી રીતે કંઈક વિચારી શકે ટી વન આર વન ટી ટુ આર ટુ ટી થ્રી આર થ્રી પણ આપણે ટી વન આર વન એ રીતે સિમ્પલ વસ્તુ રાખવાની જગ્યાએ આપણે સ્પેસિફિક નોટેશન આપ્યા જેમ કે બરફ બરફનું તાપમાન કેટલું હોય ડાયરેક્ટ નથી કહેતા ઇનડાયરેક્ટ તમને તાપમાન ટી વન આપી દીધું છે જે કેટલું છે ઝીરો ડિગ્રી સેન્ટીગ્રેડ મતલબ કે ઝીરો વખતેનો અવરોધ આર ઝીરો જે ફાઈવ ઓમ છે પછી છે વરાળ વરાળ કેનું તાપમાન કેટલું હોય છે ડાયરેક્ટ નથી આપ્યું ઇન્ડાયરેક્ટ આપ્યું છે જે કેટલું છે હન્ડ્રેડ ડિગ્રી સેન્ટીગ્રેડ એટલે કે આર હંડ્રેડ આપ્યા છે ફાઈવ પોઈન્ટ ટ્વેન્ટી થ્રી ઓમ તો હોટ બાથનું તાપમાન જે સીધી વસ્તુ છે વધારે હશે એનો અવરોધ કેટલો આપ્યો છે 5.795 સેવન નાઇન તો અલગ અલગ એક બે અને આ ત્રણ કેસ તમને મળી ગયા સૂત્ર તો કયો ઉપયોગમાં લેવાનો છે એ જ કે જે પહેલા આપણે ઉપયોગમાં લીધેલો હતો કે r2 ટુ ઇટ equal ઇક્વલ ટુ આર વન ઇન બ્રેકેટ વન પ્લસ આલ્ફા ટી ટુ માઇનસ ટી વન મતલબ આ ઉપયોગ કરવામાં આવ્યો છે પણ આની અંદર થોડુંક સ્માર્ટ બનવાનું છે આપણે કઈ રીતે તમને જે આ જે પણ કાંઈ ડેટા આપ્યો છે એ ડેટાને અલગ અલગ નામ આપી દો જેમ કે આ ડેટાને આપી દો ડેટા નંબર વન આ ડેટાને નામ આપ્યું ડેટા નંબર ટુ અને આ કોઈ ડેટાને નામ આપી દીધું ડેટા નંબર થ્રી તો આ રીતે વન ટુ એન્ડ થ્રી ડેટા આપી દીધા છે આપણે ટર્ન બાય ટર્ન બે સમીકરણો સોલ્વ કરવાના છે પણ પહેલા આપણે પહેલું અને બીજું સમીકરણ સોલ્વ કરશું ને પછી આપણે પહેલું અને ત્રીજું ના ખબર પડી તો આ રીતે કે પહેલું છે એ કોમન એટલે રાખ્યું છે કારણ કે તાપમાન કેવું છે ઝીરો તો ઝીરો સાથે સરવાળો કરો કે ઝીરો સાથે બાદબાકી કરો રકમ કેવી રહેશે એની એ જ રહેશે ચલો જોઈએ પહેલા આપણે પહેલું બીજું સાથે રાખશું ને પછી આપણે પહેલા અને ત્રીજાને તો ફરીથી એક બે અને એક ત્રણ એ રીતે આપણે સાથે રાખશું આ જગ્યાએ જુઓ સૌથી પહેલા આપણે કોનો ઉપયોગ કરેલો છે તો કે પહેલા અને બીજાનો ઉપયોગ કરેલો છે શું મળ્યું તમે આ જગ્યાએ જુઓ કે આર હંડ્રેડ આર નોટ ઓર આર ઝીરો વન પ્લસ આલ્ફા હંડ્રેડ માઇનસ ઝીરો આ ક્યાંથી આવ્યું આ સૂત્ર વિચારો કે વધુ તાપમાન યા ફેરફાર થયેલું તાપમાન સોરી ફેરફાર થયેલો અવરોધ મૂળ અવરોધ વન પ્લસ આલ્ફા વધેલું તાપમાન યા ફેરફાર થયેલું તાપમાન માઇનસ ઓરિજિનલ તાપમાન તો આની અંદર એ જ વિચારીને આપણે કે ભાઈ કેટલાથી કેટલા થયું જ્યારે અવરોધ કેટલા હશે જ્યારે અવરોધની કિંમત હન્ડ્રેડ ઓમ હશે અવરોધ અવરોધની કિંમત કેટલી હશે સો ડિગ્રી સેન્ટીગ્રેડ આર હન્ડ્રેડ પછી આર નોટ વન પ્લસ આલ્ફા હન્ડ્રેડ માઇનસ ઝીરો આર હંડ્રેડની કિંમત આગળથી ઉપાડી ફાઇવ પોઈન્ટ ટ્વેન્ટી થ્રી આર ઝીરોની કિંમત છે ફાઈવ બાકીની કિંમત તમને ખબર જ છે હવે આને સિમ્પલ તમે મેથેમેટિક્સ કરો પાંચને અંદર ગુણ્યા આને પણ પાંચને અંદર ગુણ્યા અંદર સા બિલકુલ ગુણી ના નાખતા કેલ્ક્યુલેશન ખોટી કોમ્પ્લિકેટેડ થશે તો આ પાંચ પછી આ પાંચ રાઈટ સાઈડ રાઈટ હેન્ડ સાઈડ છે પહેલી બાજુ લઈ જાય એટલે કેટલા થઈ જશે પાંચ પાંચ પોઈન્ટ ત્રેપનમાંથી પાંચ જતા રહેલા ઝીરો પોઈન્ટ ત્રેપન બાકી આ ફાઇવ આલ્ફા હન્ડ્રેડ તો છે તો ફાઇવ આલ્ફા હન્ડ્રેડ એવી રીતે ડેટા વન અને ત્રણનો ઉપયોગ કરો છો વન એન્ડ થ્રીનો મેં પહેલા જ વાત કરી હતી પહેલા આપણે પહેલા બીજાનો ઉપયોગ કરશું જે આ પ્રમાણે છે હવે આપણે પહેલા અને ત્રીજાનો ઉપયોગ કરશું જે કંઈક આ છે આર ટી ઇટ ઇઝ ઇક્વલ ટુ આર ઝીરો વન પ્લસ આલ્ફા ઇન બ્રેકેટ ટી માઇનસ ઝીરો એ જ કેલ્ક્યુલેશન ફરીથી એકવાર તમે રિપીટ કરશો એટલે તમને શું મળશે આ વખતે ઝીરો પોઈન્ટ સેવન નાઇન ઇટ ઇઝ ઇક્વલ ટુ ફાઈવ આલ્ફા ટી હવે તમે ઇક્વેશન એ અને ઇક્વેશન b ને ધ્યાનથી જુઓ સમીકરણ એ અને બી નો રેશિયો કાઢવાનો છે સમીકરણ એ અને બી નો રેશિયો કાઢવાનો છે તો રેશિયો કાઢતા તમને શું જણાશે કંઈક આ રીતે ઇક્વેશન મળશે સમીકરણ એ બાય બી તો ઝીરો પોઈન્ટ ફિફ્ટી થ્રી અપોન ઝીરો સેવન નાઇન ફાઇવ બાકી તમને ખ્યાલ જ છે એટલે જવાબ તમારો શું મળશે ટી ઇટ ઇઝ ઇક્વલ ટુ થ્રી ફોર્ટી ડિગ્રી સેન્ટીગ્રેડ ફરી ધ્રી ફોર્ટી ફાઇવ ડિગ્રી સેન્ટીગ્રેડ આ હતું તમારો ઉદાહરણ નંબર ત્રણ